સુરતના ભાટાગામ વિસ્તારમાં આવેલા મુંબઈ કોલોની ખાતે બે રહેઠાણક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની છ ગાડી સાથેની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સબસીબે ઘટનાને કોઈ જાનહાનિ થઈ ન હતી. ભાટા ગામના મુંબઈ કોલોનીમાં બે ઘરોમાં આગ લાગતા સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફાયર કંટ્રોલમાં કરવામાં આવી હતી. ઘટના અંગેની જાણ થતા જ ફાયર વિભાગ દ્વારા કંટ્રોલમાંથી છ ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે રવાના કરી હતી અને ત્રણ જુદા જુદા ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે મોકલ્યા હતા. ઘટના અંગે ફાયર અધિકારી સંપત સુથારે જણાવ્યું હતું, કંટ્રોલમાંથી કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચવા રવાના થયા હતા. ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમને ઘટના સ્થળે બોલાવી હતી. અડાજણની બે ગાડી, મોરાભાગાની બે ગાડી અને પાલનપુર ફાયર સ્ટેશનની બે ગાડી મળી કુલ છ ગાડી સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી, જ્યાં પાણીનો મારો ચલાવી એક કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.